अगर तमने आ वीडियो सारो लागे तो थैंक्स पर जरूर क्लिक करजो अने तमारो प्रेम मोकलो। સ્વયં સર, લીગલી જે કરવું પડે તો કરવું જ પડશે. તમારે જે કરવું એ કરો, પતાવો ને યાર. હા, શ્યોર. જુઓ પહેલ મેડમ, લીગલી જે કરવું પડે તો કરવું જ પડશે. ત્યાં જવું પડશે. હા, હું થાકી જઈશ. મેડમ, મારે છે ને તમારા બંનેની સાઇન લેવાની છે. તમને ઘણું બધું સમજાવવાનું. અત્યારે ભલે ગમે તેમ વર્તો તમે, પણ કાલે કોર્ટમાં તમને પૂછવામાં આવતા સવાલોના જવાબ હું કહું એમ તમારે આપવા પડશે. ફાઇન, ટેલ મી. ના, એટલે એના માટે તમારે બંને સાથે બેસવું પડશે. વોટ? અમે બંને અને સાથે? હા, સોરી, પોસિબલ જ નથી. સાંભળ્યું ને તમે? સાંભળ્યું ને તમે? એમ કોને ડિવોર્સ ક્યારે થશે એટલે પતે વાત યાર. એ કહું છું સર, હું એ જ કહું છું, પણ પ્લીઝ તમે બેસી જાઓ. અહીંયા બેસો ને સર, પ્લીઝ. મારું માન રાખો. બેસવું પડશે. થેન્ક યુ સર. બોલો. ઓકે, કાલે કોર્ટમાં તમે કયા કારણસર ડિવોર્સ લેવા માંગો છો એ કહેવું પડશે. તમે હશો ને કોર્ટમાં? હા, હું હોઈશ, પણ કહેવું તમારે પડશે ને. શું છે કે બહાર હું તમારા બંનેનો એડવોકેટ છું, પણ કોર્ટમાં લીગલી એક એડવોકેટ બે પક્ષે ન લડી શકે, એટલે તમારા પક્ષે મારો જુનિયર રહેશે. ડિવોર્સ થઈ જશે ને? મળી જ જશે. બરાબર, ખાલી તમારે કારણ કહેવું પડશે. અરે એમ નહીં, અત્યારે મને કહેવું પડશે. એ સાંભળીને હું નક્કી કરીશ કે એ કારણ કાલે કોર્ટમાં ચાલશે કે નહીં. પહેલ, પહેલ, તું ઓવરરિએક્ટ કરે છે યાર. અચ્છા, હું ઓવરરિએક્ટ કરું છું? અને તારી મોમે જે કર્યું એ? મોમે તને ખાલી એટલું જ કીધું કે તારે સાડી પહેરવી જોઈતી હતી, બસ. પ્રોબ્લેમ આ જ છે કે તને હંમેશા તારી મોમની વાત જ સાચી લાગે છે. હા, કારણ કે સાચી હોય છે. ઓ રિયલી? તો જઈને તારી મોમ સાથે જ રહે ને. તો મારે તો રહેવું જ છે, તને નથી ભાવતું. આભાર માન કે તારા કારણે એ ઘર મેં છોડ્યું. વાહ, ગ્રેટ. હવે તારા માટેમાંથી તારા કારણે થઈ ગયું.
અરે યાર પહેલ, મને ઝઘડો કરવાનો કંટાળો આવે છે યાર. અને હવે મને તારા ઘરનો કોઈ પ્રસંગ નથી જોઈતો, કંટાળી ગઈ છું. પહેલ પહેલ, એ તારું ઘર નથી? છે, પણ ક્યારે ફીલ નથી થયું મને. એના માટે પોતાનામાં ફીલિંગ જોઈએ. અચ્છા, તો તારામાં છે ને એ ફીલિંગ્સ, તો તું રે તારા દેશી ઘરમાં. મારાથી નહીં રહેવાય, નહીં થાય મારાથી. અરે એટલું એડજસ્ટ નથી કરી શકતી યાર તું. એડજસ્ટ સ્વયં તારી સાથે રહેવું, એનો મીનિંગ જ છે એડજસ્ટ કરવું. તારી ટેવોથી માંડીને તું, તારું ફેમિલી, તારું ફ્રેન્ડ સર્કલ, અને સૌથી મોટી વાત, તારો આ તારો કેરલેસ નેચર. છેલ્લા 4 વર્ષથી હું એડજસ્ટ જ કરી રહી છું. એડજસ્ટ હું નથી કરતો એડજસ્ટ. તારા ખોટા ખર્ચાઓ, મારા ફેમિલીથી દૂર રહેવાનું, તારા મમ્મી પપ્પા સાથે કમ અને વાતો કરવાની. હાલો મમ્મીજી કેમ છો, હાલો પપ્પાજી કેમ છો, ફક્ત તને સારું લાગે ને એટલા માટે. આખી ખાવાની પદ્ધતિ બદલાઈ ગઈ છે મારી. મેનર્સના નામે છરી કાંટા આપી દીધા છે, અડધો ભૂખ્યો રહું છું હું. એનઆરઆઈ ફ્રેન્ડ્સ જેવા કપડા ના પહેરી, એટલે કે કપડાની સેન્સ નથી બોલો. અરે માણસ તો કઈ પોતાનું કમ્ફર્ટ હોય કે નહીં? તું જે આ ટૂંકી ચડ્ડીઓ પહેરે છે ને, ટૂંકી ચડ્ડીઓ, શોર્ટ્સ કહેવાય એને. આ એ શોર્ટ્સ, એ બધું ફેશન, અને અમે પહેરીએ બધું આયત. ઓ હલો, જ્યારે તને મારી સાથે પ્રેમ થયો ને, ત્યારે પણ હું શોર્ટ્સ જ પહેરતી હતી. તારા જેમ ઓર્થોડોક્સ ફેમિલીથી બિલોંગ નથી કરતી હું. તારું ચાલે તો મને ઘરમાં પણ સાડી જ પહેરાવે. એ જ ને, મારું કંઈ ચાલતું નથી. અને ઓ, અને ઓર્થોડોક્સ ફેમિલી ના કહેવાય, સંસ્કારી ફેમિલી કહેવાય. વાહ, સંસ્કારી ઘરનો છોકરો સિગરેટ પીવે એ પહેલી વાર જોયું. ખબર નહીં કેવી રીતે પ્રેમ થઈ ગયો, ફસાઈ ગઈ છું મેરેજ કરીને. નથી ફાવતું તો નહીં રહેવાનું, જતા રહેવાનું ને. હા તો નહીં રહું, જતી રહીશ. તો જતી રહે ને, આપી દે ને ડિવોર્સ. આપી દઈશ ડિવોર્સ, પ્રોમિસ. પ્રોમિસ, કાલે તમારા ડિવોર્સ થઈ જશે. જુઓ મિલનભાઈ, કાલે કોઈ ગડબડ નહીં થવી જોઈએ. જુઓ મેડમ, તમે છે ને મારા નામ પર ના જાઓ. મારું નામ મિલન છે, પણ ડિવોર્સ નો સ્પેશિયાલિસ્ટ છું. ઓકે, આવતીકાલે ભૂકંપ આવશે ને, તો પણ તમારા ડિવોર્સ થઈને રહેશે. એક મિનિટ. હા, હલો 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 હલો. જય શ્રી કૃષ્ણ. તમને ઘરે આવતા કેટલી વાર લાગશે? જો હું એક કામમાં. યાદ છે ને તમારે દવા લેવાની છે, મસાની. અરે મસાની, અરે કહું છું મસાની દવા સાંભળો છો ને, કહું છું. અરે અરે, પણ તમે સ્પીકરને પણ આજે જ બગડવાનું હતું. બિચારાનો ફોન બગડી ગયો છે, અધૂરી વાત જ કટ થઈ જાય છે. તો કાલે 11 વાગે ફાઇનલી તમારા ડિવોર્સ થઈ જશે. પણ એક વાત યાદ રાખજો, મારી ફીસ યાદ રાખજો. હું નીકળું છું, કાલે મળીએ 11 વાગે. હશ, કાલથી જીવનમાં શાંતિ. રિક્ષા, Cloud 9 શિવરંજની રિક્ષા. Cloud 9 શિવરંજની જવું છે, એક જ જગ્યા, બે રિક્ષા. હેલો, કોંગ્રેચ્યુલેશન એડવોકેટ સાહેબ. અલા ભાઈ, શેનું ભાઈ, કાલે કેસ પતવાનો છે, હજી શાંતિ રાખો. એટલે મને તો એમ કે તું એની ખુશીમાં મારો ફોન નહીં ઉપાડતો. અલે ના ભાઈ ના, આમાં શું, ફોનનું સ્પીકર બગડ્યું છે, કોર્ટમાં હતો, બધું બહાર સંભળાય એટલે. આ તો સાંભળ, કાલે રાતની મારી એનિવર્સરીની પાર્ટીમાં બધા ફ્રેન્ડ્સ કપલમાં આવવાના છે. અચ્છા, તો તું પણ ભાભીને લેતો આવજે. એ ના ના, એ નહીં આવે, એની તબિયત ખરાબ છે. અરે પણ બધા એમની વાઈફ જોડે આવવાના છે યાર. તો બધાની વાઈફની તબિયત નહીં ખરાબ હોય, મારી વાઈફની તબિયત ખરાબ છે ભાઈ. ચાલ હું કરું પછી ફોન, રસ્તામાં છું, ચાલ મૂક. આવી ગયા. કામ શાંતિથી પતી ગયું ને? ઘરમાં ટ્રે નથી? તને કેટલી વાર કીધું છે કે પાણી કાચના ગ્લાસમાં આપવાનું. ભૂલી ગઈ,
દેશી છે તું, તારા કારણે કોઈ ફ્રેન્ડ્સ ને ઘરે નથી બોલાવી શકતો હું. લો આ દવા. અરે આ દવાથી કોઈ ફેર નથી પડતો, કાલથી હું એલોપેથી શરૂ કરી દેવાનો છું. પણ આ મૂળમાંથી સારું કરી દેશે. ડાયાબિટીસ થઈ જાય ને એવી દવા છે આ. હાય હાય, સુપ સુપ બોલો ને. આ તમે તમારા નવા નવા રોગ કા ઊભા કરો, તમારા મસા પર ધ્યાન આપો. તું તારા કામ પર ધ્યાન આપ, જા. સહી રહી ગઈ, બંને નહીં રહી ગઈ, પાછા જવું પડશે. મારી વાત નહીં માને કોઈ દિવસ. ગમાર નહીં, ગમાર. આમલેટ ભાવે છે, ઘરમાં મરઘા પાડીશ તું? પણ એ તો જાને, તારું કામ કર. અરે આ કોટ તો પહેરતા જાઓ. લાવો. અને સાંભળો, બહારનું કઈ તીખું ખાતા નહીં. તું મારું મગજ ના ખાઈશ, અંદર જા. સારું, જય શ્રી કૃષ્ણ. અરે સાંભળો, સાંભળો, અરે કહું છું. હે ભગવાન, ઉતાવળમાં દહીં ખવડાવવાનું ભૂલી ગઈ. મગજ ખાલી થઈ ગયું છે ઘરમાં રહીને મારું. તારું મગજ પહેલેથી ખાલી છે તું આ લાઇટરની જેમ, એટલે તમારી વાતો તારા મગજમાં ઉતરતી નથી. હા તો કાલથી સાથે નહીં જ રહીએ ને? કાલ સુધી રાહ જોવા તૈયાર જ નથી હું. હું તો કહું છું હમણાં જ નીકળો, તૈયારી કરો ફટાફટ. મને તો તારી સાથે એક મિનિટ પણ રહેવાની ઈચ્છા નથી. તો રાહ કોની જુઓ છો? હમણાં ને હમણાં ગેટ આઉટ થઈ જાઓ ને એટલે પતે વાત. તો તારી પરમિશન ની રાહ નથી જોતી. જાઉં છું ને, અત્યારે જ જાઉં છું. વાહ, જીવનમાં પહેલી વાર મને ગમે એવું કામ કર્યું છે. વાહ. નીકળી જા, નીકળી જા. પણ નીકળતા નહીં, છોકરીઓનો આ પ્રોબ્લેમ છે. એ મારો ચડ્યો છે, મારો ચડ્યો છે. ફાઇન, તો રાખ તારી પાસે. આનો ધોવાનું તો રાખો યાર. એક એક મિનિટ મેડમ, ઉભારો. એક સાઇન કરવાની રહી ગઈ છે તો. એ ના ના, જવા ના દેવાય. બે મિનિટમાં બધું પતી જશે. ખાલી બે મિનિટ પ્લીઝ, પ્લીઝ. પછી તમે છૂટો, હું છૂટો. ઓ મેડમ, સાહેબ તમારો ચડ્ડો મૂકીને ચડ્ડો. અને એ એક રિક્વેસ્ટ છે. શું છે કે પેલું કેફે જેવું ના કરતા હોં, જલ્દી પછી બે મિનિટમાં. લો સર, આમ સાઈન કરો. લો પેન લો. હેલો, વાહ, ક્યાં સાઈન. વાહ, લો પ્લીઝ મેડમ. મેડમ નીચે નીચે. હા વાહ, ક્યાં બાત. વાહ, આ તમારો જે પ્રેમ છે ને, છૂટાછેડા માટેનો. હા એમ. આ અતૂટ વિશ્વાસ અને નિર્ણયના કારણે સાહેબ આ કેસ જલ્દી પતશે. સાહેબ ભણેલા લોકોનો આ જ ફાયદો છે, ઝટ લગનને ફળ છૂટા. કાલે ડિવોર્સ થઈ જશે ને? મેડમ તમે વારેઘડી મારા પર શંકા ના કરો. મેં અત્યાર સુધી છૂટાછેડાના 24 કેસ સોલ્વ કર્યા છે. આ 25મો કેસ છે. સિલ્વર પીપલી. સાહેબ આવતીકાલના 11 તમારું જીવન બદલી નાખશે. સારું છે, તારામાં કંઈક તો બદલાશે. એ શું? પણ મારા માટે કઈ ના બદલાવું જોઈએ? શું? ફીસ સાહેબ, ફીસ, પૈસા. I'll surely transfer in the evening. વાહ વાહ, ક્યા બાત હે, ક્યા બાત હે, યહી તો બાત હે. કેમ છે બેટા, મજામાં ને? ના. તમે ઘરમાં કેટલા વ્યક્તિ છો? એક જ. અને આ ઘર મારું છે, એનું નહીં. અને તમે? હું જાઉં છું. ક્યાં? મારા ઘરે. અરે તમે ક્યાંય નહીં જઈ શકો. ચલો ચલો. અરે કાકા પણ
એ અલ્યા, અહીંયા તો ત્રણ માણસો છે. ના ના, હું તો વકીલ છું. વકીલ માણસમાં ના આવે. આ કેવું બોલે છે કાકા? જુઓ મનસુખ કાકા, શું છે યાર? અરે તમે લોકો ન્યૂઝ બ્યુઝ જોતા જ નથી? આખા દેશમાં લોકડાઉન થઈ ગયું છે. વોટ? અરે આ માણસ બેરો છે કે શું? આખા દેશમાં લોકડાઉન થઈ ગયું એમ કહ્યું મેં. લોકડાઉન, લોકડાઉન. કાનમાં બેસીને બોલશો? શાંતિ રાખો, સંભળાય છે બધું. નમસ્કાર. કોરોનાના વધતા પ્રભાવને ધ્યાનમાં રાખીને કેન્દ્ર સરકારે આપ્યું સમગ્ર દેશમાં 21 દિવસનું લોકડાઉન. અને આપણા બ્લોકમાં પણ બે કેસ કોરોનાના પોઝિટિવ આવ્યા છે. આખો બ્લોક ક્વોરન્ટાઇન કરી નાખ્યો છે. અમદાવાદમાં સૌથી પહેલો કેસ આપણા બ્લોકમાં આવ્યો છે. અને કાલે સવારમાં તો પેપરમાં સોસાયટીનું નામ આવશે. મારે ફટાફટ ઘરે પહોંચી જવું પડશે. અરે તમે નહીં જઈ શકો, બધું બંધ છે, નીચે દરવાજા બંધ છે. પોલીસનો બંદોબસ્ત ગોઠવાઈ ગયો છે. પોલીસ, પોલીસ બંદોબસ્ત ગોઠવાઈ ગયો. સમજાઈ ગયું, સંભળાય છે બધું યાર. ખોટો રોકાઈ ગયો. શું કરું, શું કરું? વાહ, હું તો વકીલ છું. કોર્ટ પણ બંધ છે. 21 મિનિટ નીકળે એમ નથી. 21 દિવસ કેમ ના કાઢીશું? આ તો બધું તમને હું જાણ કરવા આવ્યો તો. ચાલો આવજો. પણ કાકા, એ તો કહો કે પોઝિટિવ કયા બે જણાને આવ્યો છે? મને અને તારી કાકીને. હા હા. અરે સવારના પોરમાં સગાવાલાના એટલા બધા ફોન આવે છે, મજા પડી ગઈ. અરે તમે લોકો પણ છે ને, ટેસ્ટ કરાવી લેજો. જો પોઝિટિવ આવશે ને તો સમાજમાં મહત્વ વધી જશે. ચાલો ત્યારે, બાપા સીતારામ. કોઈ બહાર નીકળતા નહીં. બહાર કોરોના, અંદર ક્વોરન્ટાઇન. ઓકે બાપા સીતારામ.